ભારતના યુવાનો માટે દેશની સેવાનો અમૂલ્ય અવસર આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથના આધારે 4 વર્ષ માટે દેશના અગ્નિવીર બની શકો છો. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 14 જૂન 2022ના રોજ ભારતીય યુવાનો માટે સશસ્ત્ર દળોમાં સેવા આપવા માટે આકર્ષક ભરતી યોજનાની મંજૂરી આપવામાં આવી છે. અગ્નિપથ નામની આ યોજના હેઠળ પસંદ કરવામાં આવેલા યુવાનોને અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે. યુવાનોને સશસ્ત્ર દળોમાં 4 વર્ષની મુદત સુધી સેવા આપવાનો માર્ગ પ્રશસ્ત કરે છે. જેની વિસ્તૃત જાણકારી આપવા માટે ગાંધીનગર સ્વાક ખાતે એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. અગ્નિપથ યોજના સશસ્ત્ર દળોની યુવા પ્રોફાઇલને સક્ષમ બનાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. આ યોજનાના અમલીકરણથી ભારતીય સશસ્ત્ર દળોની સરેરાશ ઉંમરમાં લગભગ 4 થી 5 વર્ષ સુધીનો ઘટાડો થશે. સ્વયંશિસ્ત, ખંત અને ફોકસની તીવ્ર ભાવના ધરાવતા ઉચ્ચ પ્રેરિત યુવાનોને સંદેશાવ્યવહારથી રાષ્ટ્રને ઘણો ફાયદો થાય છે. જેઓ પૂરતા પ્રમાણમાં કુશળ અને અન્ય ક્ષેત્રોમાં યોગદાન આપવા સક્ષમ હશે. રાષ્ટ્ર, સમાજ અને રાષ્ટ્રના યુવાનો માટે ટૂંકા ગાળાની સૈન્ય સેવાનો લાભ અપાર છે. આમાં દેશભક્તિ, ટીમ વર્ક, વધેલી શારીરિક તંદુરસ્તી, દેશ પ્રત્યેની વફાદારી અને બાહ્ય જોખમો, આંતરિક જોખમો અને કુદરતી આફતોના સમયમાં રાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે પ્રશિક્ષિત કર્મચારીઓની ઉપલબ્ધતાનો સમાવેશ થાય છે. ત્રણેય શસ્ત્ર સેવાઓની HR નીતિમાં નવા યુગની શરૂઆત કરવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક મુખ્ય સંરક્ષણ નીતિ સુધારણા છે. આ પોલિસી જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે તે હવે પછી ત્રણેય સેવાઓ માટે નોંધણીને સંચાલિત કરશે. દેશની સેવાના આ સમયગાળા દરમિયાન અગ્નિવીરોની વિવિધ લક્ષરી કૌશલ્યો અને અનુભવ, શિસ્ત પાલન, શારીરિક તંદુરસ્તી, નેતૃત્વના ગુણો, શૌર્ય તેમજ દેશભક્તિ આપવામાં આવશે. 4 વર્ષના આ કાર્ય સમય પછી અગ્નિવીરોને નાગરિક સમાજમાં સામેલ કરવામાં આવશે, જ્યાં તેઓ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં ઘણું યોગદાન આપી શકે. દરેક અગ્નિવીરે મેળવેલા કૌશલ્યનું તેઓ અનન્ય ક્ષેત્રોમાં પોતાના રેઝ્યુમનું ભાગ બનાવી શકે તે માટે પ્રમાણપત્ર દ્વારા સ્વીકૃતિ આપવામાં આવશે. અગ્નિવીર તેમની યુવાવસ્થામાં 4 વર્ષનો કાર્યકાળ પૂરો કરી લેશે. ત્યાર પછી તેઓ પરિપક્વ અને સ્વશિસ્તબદ્ધ હશે અને તેઓ વ્યાવસાયિક અને વ્યક્તિગત રીતે પણ પોતાના જાતનું બહેતર સંસ્કરણ બની શકે છે. અગ્નિવીરના કાર્યકાળ પછી નાગરિક વિશ્વમાં તેમની પ્રગતિ માટે જે માર્ગો અને તકો ખુલે છે તે ચોક્કસપણે રાષ્ટ્ર નિર્માણ માટે એક મોટો ઉમેરો હશે. તદુપરાંત આશરે ₹11.71 લાખની સેવાનિધિ અગ્નિવીરને આર્થિક દબાણ વિના તેના ભવિષ્યના સપનાઓને આગળ વધારવામાં મદદ કરશે, જે સામાન્ય રીતે સમાજના આર્થિક રીતે વંચિત વર્ગના યુવાનો અનુભવતા હોય છે, જેઓ નિયમિત કેડર તરીકે સશસ્ત્ર દળોમાં નોંધણી માટે પસંદગી પામશે. તેવા ઉમેદવારોને વધુ આગળ ઓછામાં ઓછા 15 વર્ષના સમયગાળાના કરાર માટે સેવા અપાવી જરૂરી રહેશે અને ભારતીય સેનામાં જુનિયર કમિશન ઓફિસર્સ અન્ય રેન્કની સેવાના વર્તમાન નિયમો અને શરતો દ્વારા સંચાલિત થશે અને ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનામાં તેમની સમકક્ષ અને ભારતીય વાયુસેનામાં નોંધાયેલા બિનલડાકુની જેમ સમય સમય પર સુધારેલ નિયમો અને શરતો લાગુ રહેશે. આ યોજનાના કારણે સશસ્ત્ર દળોમાં યુવા અને અનુભવી કર્મચારીઓ વચ્ચે યોગ્ય સંતુલન સુનિશ્ચિત થશે અને વધુ યુવા તેમજ ટેકનિકલ રીતે નિપુણ યુદ્ધ લડત દળનું નિર્માણ થશે. નાગરિક સમાજમાં લશ્કરી નૈતિકતા સાથે સારી રીતે શિસ્તબદ્ધ અને કુશળ યુવાનોની ઉપલબ્ધતા થશે. સેવા પછી સમાજમાં પાછા ફરનારા ઉમેદવારો યુવા પેઢી માટે રોલ મોડલ તરીકે ઉભરી શકે છે અને આવા લોકોને પૂરતા પ્રમાણમાં ફરી રોજગારીની તકો મળી શકે છે. પહેલાં આ યોજનાના પ્રવેશ માટે ઉંમર 17 થી 21 વર્ષ સુધી નિર્ધારિત કરેલી હતી, જે હવે વધારીને 23 વર્ષ કરવામાં આવી છે. આ બાબતે એર માર્શલ વિક્રમસિંહ, VSM એર ઓફિસર કમાન્ડિંગ ચીફ સાઉથ વેસ્ટ દ્વારા પત્રકારોને વધુ માહિતી આપવામાં આવી હતી. સંજીવ રાજપૂત, ZSTV, ગાંધીનગર. સ્કીમ જિસકા નામ અગ્નિપથ સ્કીમ હૈ, વો સરકારને લાગુ કી હૈ ઓર ઇસ સ્કીમ સે તીનો સર્વિસ મેં અગ્નિવીર કા રિક્રૂટમેન્ટ યાની એનરોલમેન્ટ હોગા
आर्मी नेवी एयरफोर्स में। और ये स्कीम के की फीचर्स ये हैं कि ये स्कीम सारे देश में लागू होगा, ऑल इंडिया ऑल कास्ट स्कीम है ये। ये स्कीम से क्या होगा कि अब से हर लड़का या लड़की जो ज्वाइन करेगा या करेगी वो 4 साल के लिए सर्व करेगा। इनिशियल पीरियड 4 साल का होगा और उसके बाद इन सब को, इन सब में से 25% होगा उनका अपॉर्चुनिटी होगी कि वो नॉर्मल एनरोलमेंट के लिए फिर जा सकता है अगले 15 साल के लिए, पर वो एनरोलमेंट के लिए उसको फिर अप्लाई करना पड़ेगा। इस स्कीम में मंथली पे जो रहेगी वो एवरेज अराउंड 35,000 रहेगी और 4 साल के सर्विस के बाद सरकार ने ये तय किया है कि उसको सेवा निधि स्कीम में उसको करीबन 11 लाख रुपए हाथ में मिलेंगे टैक्स फ्री, जिसमें से आधा वो अपने आप कंट्रीब्यूट करेगा और बाकी जो गवर्नमेंट देगी। उसको सारे जो जो अलाउंसेज हैं, हाई ऑल्टीट्यूड, हार्डशिप, ड्रेस, राशन, वो सब कुछ मिलेगा जो नॉर्मल एनरोल्ड एयरमैन जो आज तक मिलता था उनको सब वही मिलेगा। ये सारे एयरमैन जो एनरोल होंगे वो एयरफोर्स एक्ट के अंदर रहेंगे, तो जो जो भी लीगल एस्पेक्ट्स हैं, लॉ एस्पेक्ट्स हैं, डिसिप्लिन एस्पेक्ट्स हैं, वो जो आज के एयरमैन हैं उन्हीं के साथ के रहेंगे, एकदम वही रहेंगे। प्रांतीय शिरोमणि मंडल संचालित अवरोन इंग्लिश मीडियम स्कूल, अवरोन विद्या विहार स्कूल 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે। અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ। બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલમાં જ। દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશસ્ત્રીકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ। આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો। સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા। મારું નામ ભગવતી જૈન છે, મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે। અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે। મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ। અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું। મારું નામ સૌમ્યા જૈન છે,
હું નર્સરીથી તો ટેન્થ સુધી અવરાણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરાણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરાણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરાણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરાણ ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.